ठाकरे ठाकरेनो एक तरफ राजतिलक થઈ રહ્યો છે અને સાથે જ રાજનીતિમાં નવા પરિમાણ પણ આવી રહ્યા છે સામે કારણ કે એનસીપીમાંથી અજીત પવારના સમર્થકો ભૂખ હડતાલ પર ઉતરી ચૂક્યા છે અજીત પવારને નાયબ મુખ્યપ્રધાન બનાવવા માટે તેમણે માંગ કરી છે નાયબ મુખ્યપ્રધાન નહીં બનાવાય ત્યાં સુધી તેઓ હડતાલ ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે અજીત પવારના નિવાસ સ્થાન પર હવે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે તો આખરે ભાજપ સાથે ગઠબંધન કરીને અજીત પવાર મુખ્યપ્રધાન બન્યા હતા પરંતુ હવે નવા ગઠબંધનની અંદર પણ અજીત પવારને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તે માટે અજીત પવારના સમર્થકો ભૂખ હડતાલ પર ઉતરી ચૂક્યા છે અને મુખ્યપ્રધાન બનાવવા માટે તેઓ માંગ કરી રહ્યા છે આપણે જણાવીએ કે નાયબ મુખ્યપ્રધાન જો તેમને નહીં બનાવવામાં આવે તો હડતાલ તેઓ યથાવત રાખશે અને તેને કારણે તેમના નિવાસ સ્થાને સુરક્ષા વધારાઈ છે આ જ મામલે વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે મુંબઈથી એસોસિએટ એડિટર નીરુ નીરુ આખરે સત્તા મેળવવા માટે ફરી એકવાર હવે એક નવું પરિમાણ સામે આવી રહ્યું છે ખાસ કરીને અજીત પવારના સમર્થકો અને અજીત પવારના ઘરની આસપાસ શું ચાલી રહી છે ગતિવિધિઓ જય શું આપને જણાવી દઉં આ અજીત પવારનું ઘર છે પ્રેમકોટાનું નામ છે અને એની બહાર પોલીસ સવારથી જ છે અહીં થોડી વખત પહેલા જ અજીત પવાર પોતાના ઘરેથી નીકળ્યા છે સિલ્વર ઓક માટે જે શરદ પવારનું ઘર છે ત્યાં એમની સાથે બેઠક કરવા માટે નીકળ્યા છે અને સાથે જ થોડી વાર પહેલાં અહીં અજીત પવારના જેટલા પણ સમર્થકો સાંગલી સતારા બારામતી જેવા જિલ્લાઓથી આવ્યા હતા તેઓ માંગણી કરી રહ્યા હતા કે અજીત પવારને ડેપ્યુટી સીએમનું પદ મળવું જ જોઈએ જોકે અત્યારે ડેપ્યુટી સીએમ માટે એનસીપીના જયંત પાટીલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે હવે જોઈ રહ્યું કે આખરે એનસીપી ઉપર શરદ પવાર ઉપર કેટલું પ્રેશર બને છે અજીત પવારને ડેપ્યુટી સીએમ બનાવવા માટે થોડી વખત પહેલા જ્યારે અહીં તેઓ હંગર સ્ટ્રાઇક માટે બેઠા હતા પ્રોટેસ્ટ કરી રહ્યા હતા પોલીસે સ્થિતિ કાબૂમાં કરવા માટે તેઓને ડિટેન કર્યા હતા ત્યારબાદ તમામને જે છે તે છોડી દેવામાં આવ્યા હતા તેમના કાર્યકર્તાઓ અજીત પવારના તેમના સમર્થકો હતા એનસીપીના તમામને અત્યારે અહીંથી હટાવી દેવામાં આવ્યા છે અને થોડી વખત પહેલા જ અજીત પવાર અહીંથી નીકળ્યા છે અહીં સૌથી મોટો સવાલ એ છે જયેશ કે આખરે ડેપ્યુટી સીએમ પદ માટે અજીત પવારને જે છે તેમનું નામ દેવામાં આવશે કે નહીં શપથવિધિના લગભગ 8-9 કલાક પહેલા જ રાજ્યપાલને પત્ર દેવો જોઈએ છે તો એ પત્ર રાજ્યપાલ પાસે પહોંચી ગયો છે મહાવિકાસ આઘાડીના તરફથી અને હું આપને જણાવી દઉં શિવસેના કોંગ્રેસ અને એનસીપી તરફથી ત્રણેય પાર્ટીઓ મળી અને કોમન મિનિમમ પ્રોગ્રામ જે છે તે જાહેર કરવાના છે પોતાનો 4 વાગે એક પ્રેસ કોન્ફરન્સ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાલાસાહેબ થોરાત એકનાથ શિંદે અને તમામ જે છે ત્રણેય પક્ષોના નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે સાંજે 6:40 ઉદ્ધવ ઠાકરે શપથ લેવાના છે દાદરના શિવાજી પાર્કના પાર્કમાં અને તેના માટે તમામ અત્યારે તૈયારીઓ પૂરી થઈ ગઈ છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસ સિક્યોરિટી ખૂબ ટાઈટ રાખવામાં આવી છે ચારેય બાજુ ચાંપતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે ખાસ કરીને શિવાજી પાર્કમાં 2000થી પણ વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને તમામ ખૂણે ખૂણે સીસીટીવી પણ લગાડવામાં આવ્યા છે હવે જોઈ રહ્યું કે આખરે અજીત પવારને ડેપ્યુટી સીએમનો પદ મળે છે કે કેમ જયેશ બિલકુલ નીરુ ખાસ કરીને આ પરિસ્થિતિ એવી છે કે જ્યાં આખરે અજીત પવારની માંગ માનવી પડે તેટલી કેટલી મજબૂરી આ નવા સંગઠન માટે ગઠબંધન માટે રહેશે શું ગળાની ફાંસ બની શકે અજીત પવારની આ માંગ આગામી દિવસોમાં જે શું આપને જણાવી દઉં અત્યાર સુધી સૂત્રો તરફથી જે માહિતી છે તે મુજબ જો અજીત પવારને ડેપ્યુટી સીએમનું પદ ન મળ્યું તો તેમને હોમ મિનિસ્ટ્રી દેવામાં આવશે પણ અત્યારે સવારે પણ સૂત્રો તરફથી એવી માહિતી આવી રહી હતી કે અજીત પવાર સવારથી જ નારાજ હતા તેમણે પોતાનો ફોન બંધ કરીને રાખ્યો હતો કેમ કે તેમની પોતાની પણ માંગણી હતી કે તેમને ડેપ્યુટી સીએમનું પદ દેવામાં આવે હવે જયંત પાટીલનું નામ સામે આવી રહ્યું છે પાર્ટી ઉપર કેટલો પ્રેશર બની રહ્યો છે આ એક મોટો સવાલ છે શું શરદ પવાર પોતાનું ડિસિઝન બદલવાના છે અજીત પવારનું નામ ડેપ્યુટી સીએમ માટે આગળ આવશે કે કેમ આના ઉપર તો એક મોટો સવાલ છે જ પણ જે સૂત્રો તરફથી હાલ માહિતી મળી રહી છે તે મુજબ અજીત પવારની જેવી ભૂમિકા રહી છે પહેલા દેવેન્દ્ર ફડણવીસ સાથે ગયા શનિવારે તેમણે શપથ લીધા હતા અને હવે આજે ફરી એક વખત શપથવિધિ છે એમાં ફરી શું તે ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે કે કેમ એને લઈને શરદ પવાર ઉપર અનડાઉટેડલી એક મોટો પ્રેશર બનેલો છે હવે જોઈ રહ્યું કે આખરે અજીત પવારને લઈને પાર્ટીમાં જે આટલી પ્રોબ્લેમ્સ ચાલી રહી છે તેનું સોલ્યુશન આખરે ક્યારે આવે છે સાથે જો આપને અહીં એક હજી વાત જણાવી દઉં જયેશ કે કોંગ્રેસ પક્ષમાં પણ સાંભળવામાં એવું આવી રહ્યું છે સૂત્રો તરફથી માહિતી આવી રહી છે કે સ્પીકર પદમાં લઈને
જે છે તે ખૂબ વધારે નારાજગી ચાલી રહી છે. પૃથ્વીરાજ ચવાણ, અશોક ચવાણ, બાલાસાહેબ થોરાત તમામના વચ્ચે સ્પીકર પદને લઈને પણ સહમતિ હાલ નથી બની રહી. જો કે શરદ પવારના ઘરે અત્યારે એક મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ ગઈ છે, તેમાં અજીત પવાર પણ સામેલ છે, કોંગ્રેસના નેતાઓ પણ સામેલ છે. જોઈ રહ્યું કે આખરે કોમન મિનિમમ પ્રોગ્રામ જ્યારે તેઓ અનાઉન્સ કરે છે ત્યારે ઉદ્ધવ ઠાકરેની સાથે બાકી કોણ છ લોકો શપથ લેવાના છે તેમના નામ બહાર પાડે છે કે કેમ. જયેશ, ખૂબ ખૂબ આભાર નીરુ. તો નીરુ જણાવી રહ્યા છે પ્રમાણે આ તમામ ગતિવિધિઓની અંદર હવે જોવાનું રહેશે કે શું અજીત પવારની માંગ સામે આખરે ઝૂકવું પડે છે કે પછી આખરે કોઈ નવો ઘાટ ઘડાય છે. કારણ કે આખરે સરકારના ગઠન પહેલાં અને શપથ ગ્રહણ પહેલાં અજીત પવાર માંગ કરી રહ્યા છે કે તેમને જ નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવે અને તેને લઈને તેમના જેટલા બી સમર્થક ધારાસભ્યો છે તે હાલ હડતાલ પર છે.